નમસ્કાર મિત્રો, હું છારબ રિઝવાના લોકસામના ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારૈયા સાથે. કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેના અધ્યક્ષસ્થાને સિહોર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો મુખ્યમંત્રીનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સિહોર સરકારી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની પરિસ્થિતિ અંગે તેમજ નગરપાલિકાના દરેક વોર્ડમાં સ્વચ્છતા તથા DDTનો છંટકાવ, ફોગિંગ કરવા સહિતના પ્રશ્નો અને સિહોરના સુરકા દરવાજાથી બાયપાસ રોડ પરના ઐતિહાસિક એવા બ્રહ્મકુંડ રોડ ઉપર સિમેન્ટ કોંક્રીટના ગાબડા અને લોખંડ સળિયા બહાર આવવા તથા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને નુકસાન થવાની ભીતિ વગેરે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ અરજદારોના આ પ્રશ્નો સાંભળીને તેનો સ્થળ ઉપર જ નિકાલ કર્યો હતો. આ સાથે કલેક્ટરશ્રીઓએ મામલતદાર કચેરીના પુરવઠા વિભાગ, ઈ ધરા વિભાગ સહિત વિવિધ વિભાગની સ્થળ મુલાકાત લેવા સાથે અરજદારો સાથે સીધો સંવાદ કરી તેમને કનડતા પ્રશ્નો અંગે પૂછણા કરી જરૂરી સહાય મદદની ખાતરી આપી હતી. તો જોતા રહો લોકસામના ન્યૂઝ, ફરી મળીશું નવા સમાચાર સાથે.